નમસ્કાર. ભગવદ્ ગીતા રોજે રોજના આ કાર્યક્રમ શ્રેણીમાં આપનું સ્વાગત કરું છું. આપનો મિત્ર નરેશ કાપડિયા. જી હા, ભગવદ્ ગીતા રોજે રોજમાં પહેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગના 47 શ્લોકને સમજવાના પ્રયાસ કર્યા પછી આપણે હાલ ચર્ચા કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, અને તે છે આ અધ્યાયમાંથી આપણને શું ફિલોસોફી મળે છે, જીવનમાં શું શીખવા જાણવાનું મળે છે, એને આપણે કહીએ છીએ ગીતા દર્શન. અને ગીતા દર્શનના આ 7મા ભાગમાં આપનું સ્વાગત છે. આજે આપણો વિષય છે સ્વનો અસ્વીકાર. હા, સ્વનો અસ્વીકાર. ખરેખર તો જે કંઈ પણ છે તે બધા વિષાદને પ્રગટ કરવાના નિમિત્તો છે. વેદાંત કહે છે કે વિષાદનું બીજ તો આપણી અંદર જ પડેલું છે. દરેક માણસને પોતાનાથી સંતોષ હોતો નથી, દરેક માણસ પોતે પોતાનો સ્વીકાર કરી શકતો જ નથી અને પોતાને પ્રેમ કરી શકતો નથી. એ માને છે કે હું બરાબર નથી, હું પૂર્ણ નથી, હું અધૂરો છું. ભલે લોકો એને માન આપે, ભલે લોકો મને પ્રેમ કરે, પણ એ તો ખાલી દેખાવ માટે કરે છે. ખરેખર તો હું માન કે પ્રેમને યોગ્ય જ નથી. બાહ્ય જગતમાં જે ખૂબ સન્માનીય કે પ્રેમાસ્પદ જણાતા હોય તેવા માણસોને પણ આવી આંતરિક લાગણીઓ જ્યારે તપાસીએ ત્યારે એમાં આવો ઉણપનો, અધુરપનો, સ્વના અસ્વીકારનો ભાવ જોવા મળતો હોય છે. પ્રાણીઓમાં આવું સ્વભાન નથી, તેમને અપૂર્ણતા સાલતી નથી. ગાયનું એક શિંગડું નીચું નમેલું હોય અને બીજું ઊંચું હોય તો તેને ઘાટીલા શિંગડા વાળી ગાયને જોઈને શરમ આવતી નથી. એ ઓછું દૂધ દેતી ગાય જ્યારે દૂધ વધારે આપતી ગાયને જોઈ છે તો સંતાઈ જતી નથી, કારણ કે તેમનામાં પોતાને મૂલવવાની સમજ જ નથી. ઊંટના 18 અંગ વાંકા છે, પણ એ મેકઅપથી કે કપડા ઘરેણાથી સજાવટથી પોતાના વાંકા અંગને ઢાંકવાની જરૂર જોતું નથી. અરે, ઘોડાને દોડતો જોઈને ગધેડો સ્પર્ધા નથી કરતો અને કોયલનો સૂર સાંભળીને કાગડો દુખી પણ નથી થતો. ઘોડો ને ગધેડો, કોયલ ને કાગડો બધા એકબીજાની હાજરીમાં સ્વસ્થ થાય છે, સ્વસ્થ હોય છે, વ્યથિત હોતા નથી. કારણ કે હું સ્વ અને હું વિશેના અસ્વીકારની લઘુતાની ગ્રંથિ કે ગુરુતાની ગ્રંથિ પ્રાણીઓમાં હોતી નથી, એ માણસમાં હોય છે. મનુષ્યમાં આત્મસભાનતા છે અને તેથી જ હું વિશેના ખ્યાલો, ગ્રંથિઓ પણ છે. આ ગ્રંથિઓ લઘુતામાંથી જન્મેલી લઘુતા ગ્રંથિઓ જ હોય છે. જે પોતે બહાર પોતાની મોટાઈ બતાવતો હોય, બહુ આક્રમક બનીને ફરતો હોય, બીજાઓ પર પોતાનો પ્રભાવ પાથરવા મથતો હોય, તેના વિશે આપણે માનીએ છીએ કે ગુરુતા ગ્રંથિ ધરાવે છે. પણ આ ગુરુતા ગ્રંથિ પણ આંતરિક લઘુતાની જ અભિવ્યક્તિ છે. અંદર જે અલ્પતા સાલતી હોય છે તેને ઢાંકવાને માટે માણસ બહારથી બહુ મોટો છે એવો દેખાવ કરતો હોય છે. આમ આંતરિક અપૂર્ણતાનું સતત ભાન અને એમાંથી જન્મતો સ્વનો અસ્વીકાર એ મનુષ્ય માત્રમાં વિષાદનું બીજ છે. પછી બહારથી કોઈ એ વિષાદને યાદ કરાવવાને માટે નિમિત્ત બને ત્યારે લાગે કે વિષાદનું કારણ એ છે, પણ એવું નથી હોતું. વિષાદ તો મારામાં હતો જ, જે કોઈ બાહ્ય નિમિત્ત મળતા વ્યક્ત થઈ ગયો. આપણે બહારથી હંમેશા હસતા રહેવાનો, એક યા બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાનો અને એ દ્વારા સ્વના અસ્વીકારની લાગણીને, તજ્જનિત વિષાદને ભૂલવાનો અને એની ઉપેક્ષા કરવાનો પ્રયત્ન જીવનભર કરતા રહીએ છીએ અને એને જ આપણે સફળતા કહેતા હોઈએ છીએ. જીવનમાં જેને આપણે સફળતા કહીએ છીએ એ ખરેખર તો એ આ સ્વના અસ્વીકારની લાગણીને કેટલા અંશે આપણે ભૂલી કે દબાવી શકીએ છીએ તેના પર આધારિત છે. આંતરિક અપૂર્ણતાના ભાનને માટે આપણે જેટલું વધુ ભૂલી શકીએ એટલા આપણે વધારે સફળ છીએ એવું આપણને લાગતું હોય છે, આપણા વિશે પણ અને બીજાઓના વિશે પણ. આથી એ અપૂર્ણતાના ખ્યાલને ભૂલવાની જાત જાતની યોજનાઓ આપણે ઘડી કાઢતા હોઈએ છીએ. સિનેમા જોવા જઈએ, હોટેલમાં જમવા જઈએ, સંગીતના જલસામાં જઈએ, ક્લબમાં નાચગાનને માટે જઈએ, કે પછી મોટે ભાગે તો
कथा सांभळवाना महात्माना सत्संगमां जईए त्यारे पण आपणी ए आंतरिक अपूर्णता विशे आँख आड़ा कान करवानी थोड़ा समय ने माटे ने भूली जईने हूँ कंईक छूं एवुं आश्वासन मेळवानी योजना जेमां होय छे। पोतानी जातनो सामनो करवानी भागी छूटवाना माटेनी आ बधी प्रयुक्तिओ छे। दिवसभर आ प्रकारनी प्रवृत्तिओ करीने थाकीए त्यारे आपणे ऊंघीए छीए, પણ રાત્રે ઊંઘ્યા પછી સવારે ઉઠવાનું આપણને એટલા માટે ગમતું નથી કે ઉઠીને આપણે આપણી જાતનો સામનો કરવાનો હોય છે। પ્રાર્થના કે ધ્યાન દરમિયાન પણ આ જ કારણથી આપણને મુશ્કેલી પડતી હોય છે। ધ્યાનમાં આપણે આપણા વિશે વિચાર કરવાનો હોય છે, આથી દિવસ દરમિયાન પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીને જે આંતરિક ઉણપની આપણે ઉપેક્ષા કરતા રહીએ છીએ એ ઉણપ ધ્યાન દરમિયાન આપણી સામે આવી જાય છે। એ ઉણપનો સામનો કરવાનું આપણને ગમતું નથી અને તેથી આપણે ધ્યાન કરવાનું ટાળતા હોઈએ છીએ। પરંતુ ધ્યાનને ટાળવું એટલે આપણી જાતને ટાળવી। ભલે આપણે એમ કહીએ, ભલે આપણે એમ કરીએ, પણ કોઈ એક તબક્કે તો આપણે પોતાનો સામનો કરવાની તાકીદ ઊભી જ થતી જ હોય છે। અર્જુન પણ આજ સુધી આ જ રીતે વ્યસ્ત હતો અને આજે હવે પેલો સ્વના અસ્વીકારમાંથી જન્મેલો અવ્યક્ત વિષાદ જે તેના હૃદયમાં પહેલેથી જ હતો તે એકાએક ઉભરાઈને બહાર આવી ગયો અને એનાથી ભાગી છૂટવાનો કોઈ રસ્તો હવે અર્જુનની પાસે નહોતો। અર્જુન આજે સ્પષ્ટ જોઈ શક્યો કે રાજ્ય ભોગ કે વિજય પ્રાપ્તિથી પણ હું મારા વિષાદમાંથી મુક્ત થઈ શકીશ નહીં। ભૌતિક સંપત્તિ અને સમૃદ્ધિ મારામાં સ્વનો સ્વીકાર જન્માવી શકશે નહીં, મને પૂર્ણતાની અનુભૂતિ કરાવી શકશે નહીં। આ પરિસ્થિતિમાં અર્જુન જાણે કે પોતાને અસહાય અનુભવવા લાગ્યો અને તેને પરિણામે અર્જુન ફસડાઈ પડ્યો। જોકે એના સારા નસીબે એની સાથે હતા ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાનમાં અર્જુનને ગુરુ બુદ્ધિ પણ જન્મી। હું અલ્પ છું, હું અપૂર્ણ છું, હું અસહાય છું, પણ ભગવાન પૂર્ણ છે, એ મને સહાય કરી શકશે। આવી સમજથી પ્રેરાઈને અર્જુને ભગવાનનું શરણ સ્વીકાર્યું અને શોકમાંથી પોતાને મુક્ત કરવાને માટેની પ્રાર્થના પણ તેણે ભગવાનને કરી। આમ અર્જુનનો શોક જ્યારે વ્યક્ત થયો ત્યારે એ શોકમાંથી એને મુક્ત કરવાને માટે ભગવદ્ ગીતાનો ઉપદેશનો આરંભ થયો। કેટલું મોટું આ કામ હતું અને આ છે અર્જુન વિષાદ યોગના ગીતાનું દર્શન। શોક એ માનવ માત્રની સમસ્યા છે મિત્રો। ગીતાજીના જીવન દર્શનને સમજવામાં આવતીકાલે આ વિષય પર આપણે વાત કરીશું। ભગવદ્ ગીતા રોજે રોજના આજના આ કાર્યક્રમમાં આપના મિત્ર નરેશ કાપડિયાને રજા આપો। જય શ્રી કૃષ્ણ। કાલે ફરીથી મળીએ છીએ।